તો હલો મિત્રો તને લઈ જાશે વરરાજા આ ટાઈપનું તમારે પીએનજી કેવી રીતે બનાવું દાખલો તરીકે તમારી પાસે કોઈ પણ ગીત છે અને એનું ટાઇટલ પીએનજી તમારે બનાવવું છે તો જેવી રીતે તમે જોઈ રહ્યા છો આ ટાઈપનું તમારે પીએનજી મિત્રો બનાવવું છે તમારા કોઈ પણ ટાઇટલનું તો જે મેં લખ્યું છે મિત્રો મેં જાતે બનાવ્યું છે અને એ જ તમને બનાવીને શીખવાડવાનું છું તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો એના માટે મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે મિત્રો ગૂગલમાં ગયા પછી મિત્રો ગુજરાતી ફન્ટ કન્વેટર લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું અથવા તમારે સર્ચ કરવાનું પહેલાં નંબરની વેબસાઇટ મળશે પ્રમુખ ગુજરાતી ફન્ટ કન્વેટર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો વિડીયો થોડીક લાંબી બનશે વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો તમે પણ પોસ્ટર બનાવતા શીખી દેશો અને ચેનલની અંદર પણ નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો તમને અહીંયા ઓપ્શન મળશે યુનિકોડ લખ્યું છે અને આઈકન ઉપર ક્લિક કરીને તમારે એ પી કે અહીંયા એકસો સત્યાવીસ કરવાનું છે કે એપી છે સોરી

તો મેં આ ટાઇટલ લખી લીધું છે તને લઈ જાશે વર રાજા બરાબર છે ત્યાર પછી આ તીડ છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કરશું એટલે તમને કોડ ઉપર આવી જશે અહીંયા આ કોડને તમારે કોપી કરી લેવાનું છે તો હું કોડને અત્યારે કોપી કરી લઉં છું અહીંયાથી તો કોડને મેં કમ્પ્લીટ કોપી કરી લીધો છે તો અહીંયા કોપી ઉપર ક્લિક કર્યું છે આવી જવાનું છે આપણે પિક્સલ લેબની અંદર તો ચલો મિત્રો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ તો પિક્સલ લેબની અંદર ડાયરેક્ટ ઓપન થઈ જઈએ તો ચાલો પિક્સર લેબની અંદર જે નામ બનાવેલું છે અત્યારે આ ટાઈપનું પિક્સલ લેબ આવે એટલે હું તમને મેં એકાઉન્ટ ખોલીને ભગકી દઉં તો ચાલો પિક્સલ પિક્સર લેબને આપણે ઓપન કરી લીધું છે આ ટાઈપનું પેજ આવશે આ ટાઈપનું પેજ આવે એટલે જે આ લખેલું છે એને આપણે આની ઉપર ક્લિક કરીને તમારે એને કાઢી દેવાનું છે વચ્ચેથી અને જે આ બેકગ્રાઉન્ડ છે એને તમારે એક જ કલરનું કરી દેવાનું છે અત્યારે તો ચાલો હું એક જ કલરનું કરી લઉં છું સેટિંગ અને હું ઓપ્શન ઉપર જઈને તમને અહીંયા કલરો જોવા મળે છે અહીંયાથી હું એક કલરનું બેકગ્રાઉન્ડ કરી લઉં છું જો તમે અહીંયા તો એક કલરનું મેં કરી લીધું છે ત્યાર પછી મિત્રો પ્લસવાળું આયકન છે એની ઉપર ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી ટેક્સનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી લેવાનું અને જે પેન્સિલવાળો આઇકન છે એની ઉપર ક્લિક કરીને જે તમે કોપી કરીને લગાવો છો એ કોપી કરેલું મિત્રો અહીંયા તમારે આવી રીતે લાવી દેવાનું છે તો લાવ્યા પછી મિત્રો આમાંથી આપણે અર્ધા અક્ષરો આ રીતે હું કાઢી દઉં છું તમે જોઈ લો આ રીતે અડધા અક્ષરો કાઢી લીધા છે અને જે અડધા છે એને હું કલર ચેન્જ કરી લઉં છું કઈ રીતે ચેન્જ કરું છું જો અહીંયા કલર ચેન્જ કરીને આપણે લાલ કરી લઈએ જેથી તમને મિત્રો દેખાય તો અહીંયા મેં લાલ કલર કર્યો છે ત્યાર પછી મિત્રો જો ગુજરાતી ફંડ તમારી પાસે છે મિત્રો ગુજરાતી ફંડ હું ઘણું તમને આપવા માગું છું પણ હવે મિત્રો કોઈપણની બીજાની લિંક હું લિંક મેંકવા માગું છું પણ લિંક મતલબ એડ નથી થતી તમને કદાચ લિંક ઉપરથી પણ નહીં હોય કારણ કે હવે વેરિફિકેશન માગે છે યુટ્યુબની નવી અપડેટ છે એટલા તો જો આ ફન્ટ એક જ અમારી પાસે મેન તો આ ફન્ટ મેં સેટ કર્યો છે સેટ કર્યા પછી મિત્રો આ રીતે તમને જોવા મળશે જુઓ ઓપ્શન તો એને હું મોટી સાઇઝ કરી લઉં છું આ રીતે જુઓ તમે અહીંયા તો મોટી સાઇઝ મેં કરી લીધી છે કમ્પ્લીટ હવે મિત્રો તમારે આની અંદર જે કોલોગ્રોફી લગાવવાના છે તો હું કોલોગ્રોફી કઈ રીતે લગાવું છું એ પણ તમે જોઈ લો મિત્રો તો એને આપણે અત્યારે હું લોક કરી લઉં છું આની ઉપર જઈને મેં એને લોક કરી લીધું છે બરોબર કમ્પલેટ લોક કરી છે હવે કોલોગ્રાફી લગાવું છું મિત્રો ખાસ ધ્યાન આપજો કઈ રીતે કોલોગ્રાફી લગાવું છું અને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો છે મિત્રો જે તમને કોલોગ્રાફી પણ ત્યાંથી તમને મળી રહેશે કારણ કે લિંક મેકવવા માંગુ છું પણ મિત્રો લિંક ઉપરથી નથી એટલે હું લિંક પણ નથી મેં શકતો કારણ કે લિંક મૂકેલી છે ઓલરેડી પણ ઉપરથી નહીં હોય કદાચ એટલા માટે તો અહીંયાથી હું કોલોગ્રોફી છે મારી પાસે ઘણી બધી તો હું આમાંથી કોઈ પણ કોલોગ્રાફી એડ કરું છું તમે જુઓ કઈ ટાઈપની કોલોગ્રાફી છે બધી અલગ અલગ તો આમાંથી મારે કોલોગ્રાફી એડ કરવાની છે તો ચલો આમાંથી હું કોલોગ્રાફી એક લઈ લઉં છું જોઈ લો આ કોલો આ કોલોગ્રાફી લેવી છે અને આપણે ક્રોપિંગ કરી અને આપણે અહીં લાવી દીધી છે લાવ્યા પછી મિત્રો અહીંયા સેટિંગ વાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી તમારે મિત્રો આની ઉપર ક્લિક કરવાનું એટલે બેકગ્રાઉન્ડ કાઢું નીકળી જશે એને ઓન કરી લેવાનું હોય ઓન કર્યા પછી આની ઉપર ક્લિક કરીને તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું છે આ રીતે પછી ઓકે આપી દેવાનું છે ઓકે આપશો એટલે બેકગ્રાઉન્ડ નીકળી જશે ત્યાર પછી ફરીથી એની ઉપર ક્લિક કરીને આ કલર છે એને તમારે ઓન કરીને તમારે એને લાલ કલર કરી લેવાનો છે તો લાલ થઈ ગયો છે કમ્પ્લીટ તો આછો લાલ થઈ ગયો છે હવે આને આપણે અહીંયા આ રીતે હું લગાવું છું તમે જુઓ કોલોગ્રાફી તો હું કઈ રીતે કોલોગ્રોફી લગાવી રહ્યો છું આપ જુઓ અહીંયા તો મેં આ રીતે કોલોગ્રોફી લગાવું છું તમે ધ્યાન આપી રહ્યા છો મિત્રો તમે કોલોગ્રાફી મિત્રો આ રીતે લગાવી લીધી છે તમે જોઈ લે છે અને જો ગમે ત્યાં બીજે લગાવી છે તો પણ મિત્રો તમે એને લગાવી શકો છો અહીંયા લગાવી હોય તો તમે અહીંયા પણ લગાવી શકો છો જો આ રીતે તો અહીંયા લગાવી છે હવે હું એને ડુપ્લિકેટ કરું છું તો અહીંયા તમને ડુપ્લિકેટ કરવાનું એક ઓપ્શન તમને મળશે અહીંયા તો કોપી કરવાનું એક ઓપ્શન છે જો કોપી ઉપર ક્લિક કરીને હું અહીંયા એને પણ અહીંયા સેટ કરી લઉં છું તો મેં બંને જગ્યાએ સેટ કરી લીધું છે હવે ત્રીજી જગ્યાએ તમારે લગાવવું છે તો પણ મિત્રો લગાવી શકો છો અને વધુ કોઈ બીજું લગાવવું છે તો પણ લગાવી શકો છો ચલો આપણે એને લોક કરી લઈએ અને હવે લગાવીએ આપણે બીજી કોલોગ્રાફી એક ટાઈપની તો અહીંયાથી કોલોગ્રાફી હું બીજી ઉઠાવું છું તમે જુઓ અને હું કઈ રીતે સેટ કરું છું તો આમાંથી હું એક ઉઠાવું છું કોલોગ્રાફી જોઈ લો આ રીતે ક્રોપિંગ કરી છે અને મેં આ કોલોગ્રાફી લીધી છે એને આપણે અહીંયા બે કપ અહીંયા કલર આપણે કાઢી નાખીએ જે બ્લેક છે એને ઓન કરીને આપણે એની ઉપર ક્લિક કરીને આ કલર આપણે કાઢી દીધો છે ત્યાર પછી ફરીથી એને આની ઉપર ક્લિક કરીને જે કલર છે એને તમે ઓલરેડી પાછો આપણે જે આપણું ટાઇટલ લખેલું છે એવું લાલ કરી દેવાનો છે તો લાલ થઈ ગયો છે ઓકે આપી દીધું હવે એને આપણે ફરીથી અહીંયા જે આ જવાળું ઓપ્શન છે ને અહીંયા આપણે કોલોગ્રાફી આપણે અહીંયા લગાવીએ છીએ જો અહીંયા તો મિત્રો આ રીતે મેં અહીંયા કોલોગ્રાફી લગાવી લીધી છે તો કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ તમે અહીંયા તો આ રીતે મેં કોલોગ્રોફી લગાવી લીધી છે બરાબર હવે એને તમારે એને પણ લોક કરી લેવાના હવે જે બીજા શબ્દો આપણે લખેલા છે બાકી એને આપણે ફરીથી લાવી દઈએ જે અડધા બાકી છે એને કોપી કરીને લાયા હતા એને તો એને આપણે અડધા જે છે એને આપણે આ રીતે લાવી દઈએ તો ચાલો અડધા છે અને અડધા બાકી છે વરરાજાવાળું ઓપ્શન બાકી હતું તો એનું આપણે કલર ચેન્જ કરી લઈએ લાલ કરી લઈએ જેથી મિત્રો તમને દેખાય તો એને આપણે લઈ લીધું છે લાવ્યા પછી જે હું જે ફન્ટવાળું છે એ બી ઓપ્શન તો એનો એક જ ફન્ટ હું સેટ કરું છું મેન છે કોલોગ્રોફી મિત્રો તો મેન કોલોગ્રોફી લગાવવાની ખાસ હોય છે મિત્રો કોલોગ્રોફી ખાસ હોય છે તો આ રીતે મેં સેટ કર્યું છે જોઈ લો તમે અહીંયા અહીંયા આપણે આ રીતે સેટ કરી લીધું છે સેટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે કોલોગ્રોફી પેન લગાવવાના છે અહીંયા લગાવવાના છે કઈ રીતે લગાવવાના છે તો આપ જોઈ શકો છો તો એમાં એક કોલોગ્રોફી ઉપર આપણે લગાવવાનું છે તો એને આપણે કટ કરવાનું છે તો કટ કઈ રીતે કરવાનું છે જુઓ તમે અહીંયા તો આની ઉપર ક્લિક કર્યું છે તો તમને અહીંયા કોલોગ્રોફી લગાવવાનું એક ઓપ્શન મળે છે પહેલાં તો આપણે કટ કરવાનું છે થોડુંક એને તો જે અક્ષરો છે એને હું કટ કરી લઉં છું તો અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે મિત્રો આ એવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે અહીંયા આ જે રસ છે બીજા નંબરનો એને આપણે અહીંયા થોડીક નાની સાઇઝ કરી લેવાની છે આ રીતે તો આ રીતે મેં અહીંયા જે રનું છે ને ટપકું અહીંયાથી કાપી નાખ્યું છે તમે જુઓ અહીંયા હવે મિત્રો અહીંયા કોલોગ્રાફી એ લાંબી સાઈડ લગાવવાની છે તો આમાંથી હું કોલોગ્રાફી લઉં છું જુઓ કઈ ટાઈપનું કોલોગ્રાફી લગાવું છું તમે ખુદ જોઈ લો મિત્રો કારણ કે અહીંયા ઘણા અલગ અલગ પ્રકારના અહીંયા તમને કોલોગ્રાફી મળે છે જુઓ તમે આમાંથી જે પણ તમારે કોલોગ્રાફી લગાવી હોય ને એ તમે મિત્રો આરામથી લગાવી શકો છો કારણ કે ખૂણો આપણે કાપીએ ને એટલે બહુ સરસ દેખાય છે તો અહીંયાથી હું એક કોલોગ્રોફી ઉઠાવું છું તમે જુઓ અહીંયા તો આ બધા અલગ અલગ ઓપ્શન છે એમાંથી હું એક કોલોગ્રોફી સેટ કરું છું તો ચલો મેં આમાંથી એક કોલોગ્રાફી લેવી છે તો ચલો આમાંથી આપણે આ એકને સેટ કરી લઈએ તો એને સેટ કરી છે એને આપણે કલર કાઢી દઈએ બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ કલર ઉપર આપણે ક્લિક કરીને ઓકે આપી દઈએ તો અહીંયા આપણે ઓકે આપી દીધું છે એનો જે કલર છે પાછો આપણે ચેન્જ કરી લઈએ તો અહીંયાથી મેં કલર પણ ચેન્જ કરી લીધો છે તમે જુઓ અહીંયા કલર ચેન્જ થઈ ગયો છે અને જે આપણે અહીંયા લગાવવાનો છે તમે જુઓ અહીંયા હું કઈ રીતે અહીંયા લગાવું છું આ રીતે તમારે અહીંયા મેચ કરવાનો છે જુઓ તમે અહીંયા તો મેં અહીંયા આ રીતે મેચ કર્યો છે જુઓ તમે અહીંયા તો મિત્રો આ રીતે મેં મોટા અક્ષરો લગાવી દીધો છે બરોબર જોઈ લો તમે અહીંયા અને વધુ તમારે કોઈ પણ કોલોગ્રાફી લગાવી હોય ને તો પણ મિત્રો તમે આરામથી લગાવી શકો છો હવે મેન વાત રહી આ બધાને મિત્રો એક જ કલરની અંદર આપણે મેચ કરવાના છે તો આ જે ઓપ્શન છે ને એની ઉપર ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી મિત્રો તમને એક ઓપ્શન મળે છે આની ઉપર આની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું પહેલાં તો તમારે આ બધા ઉપર ક્લિક કરી લેવાનું આ રીતે બધા ઉપર ક્લિક કર્યા પછી જે ઓપ્શન છે ને એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને ઓકે આપવાનું ઓપ્શન આવશે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ઓકે આપવાનું ક્લિક કરી દઉં જો આ બધું આખું એક થઈ ગયું હવે આની ઉપર બેકગ્રાઉન્ડ કલર તમારે જે પણ ટાઈપનું લગાવો છે દાખલા તરીકે જો હું અહીંયા પીળો કલર આ રીતે કરીશ ને એની ઉપર બેકગ્રાઉન્ડ કલર લગાવો છે ને તો પણ હું કેવી રીતે લગાવું છું આપ જુઓ તમે અહીંયા આ રીતે તમારે કલર બેકગ્રાઉન્ડ કરવો ને તો તમે કરી શકો છો જોઈ લો આ રીતે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે અને અહીંયાથી તમે પીએનજીને સેવ કરી શકો છો વિડીયોને આગળ શેર કરજો મિત્રો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો જેથી મિત્રો આ ટાઈપના કોઈ પણ પીએનજી નામ તમે બનાવી શકો અને વધુ કાળું બેકગ્રાઉન્ડ કરવું હોય તો પણ મિત્રો આ રીતે તમે કરી શકો છો જોઈ લો આ તમને આપેલી જ છે આ રીતે તમે કરી શકો છો તો ખાસ મિત્રો વિડીયોને આગળ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અહીંયાથી તમારે એને સેવ કરી લેવાનું છે પીએનજીને તો આ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે સેવનું ઓપ્શન આવશે અને સેવ કરી લેવાનું તો તમારો આ पीएनजी चेन मित्रो सेउ थैग्योँ